एकलव्य विद्या संकुल। नमस्कार विद्यार्थी मित्रों, एकलव्य विद्या संकुल में आप सबनुं स्वागत छे, अभिवादन छे। आजे बाळ मित्रों आपणे धोरण चार विषय इंग्लिश प्राइमरना पेज नंबर 53 उपर यूनिट नंबर 13 एमां अभ्यास करीशुं। तो स्टार्ट करिए यूनिट नंबर 13 पेज नंबर 53, फेट एंड थीन। जो देखाय छे फेट, FAT, फेट एंड थीन, THIN, थीन एटले पातळू अने फेट एटले जाडू। शूँ थाय फेट एटले जाडू, शूँ थाय जाडू, अने थीन एटले पातळू, शूँ थाय पातळू। हवे अहीं आपने विरुद्धार्थी आप्या छे, एटले के दाखला तरीके विरुद्धार्थी कोने कहेवाय? तो आपणे एम कहेता होय ने, मोटू तो के नानू, ऊँचू तो के ठींगणू, लांबू तो के टूकू, जाडू तो के पातळू, बराबर। तो जाडू तो के पातळू, गरम तो के ठंडू, वृद्ध तो के युवान, जूनू तो के नवू, भारे तो के हलकू। आवू जे विरुद्धार्थ आवतो होय, एटले के नानू होय तो मोटू कही, मोटू होय तो नानू कही, ऊँचू होय तो ठींगणू कही, बराबर। तो विरुद्धार्थी जे टूंकमां शब्द निकळता होय एने आपणे शुं कहेवाय? ओपोजिट्स कहेवाय। शुं कहेवाय? ओपोजिट्स। जो अहींया आपने एक्जाम्पलो आपेला छे, जो अहींया आप्युं छे बिग, BIG, बिग एटले मोटू। तो एनो विरुद्धार्थी शुं थाय? तो के स्मोल, SMALL, स्मोल, स्मोल एटले नानू, बिग एटले मोटू, स्मोल एटले नानू, SMALL। पछी बीजुं आप्युं छे टोल, TALL, TALL, टोल एटले ऊँचू, टोल एटले ऊँचू। तो एनो विरुद्धार्थी शूँ थाय? तो के शोर्ट, SHORT, शोर्ट एटले थींगणू, शोर्ट एटले थींगणू। पछी आप्युं छे लॉन्ग, LONG, लॉन्ग एटले लांबू, लॉन्ग एटले शूँ थाय? तो के लांबू। तो एनो विरुद्धार्थी शूँ आप्युं छे? तो के शोर्ट, बराबर। लॉन્ગનું શોર્ટ, શોર્ટ એટલે ટૂંકું, શોર્ટ એટલે ટૂંકું। ફેટ, FAT, ફેટ એટલે જાડું, ફેટ એટલે શું થાય? જાડું। તો અહીંયા થીન, થીન એટલે પાતળું, ખ્યાલ આવે છે? ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું। પછી થીક આપ્યું છે, THICK, THICK, થીક એટલે જાડું। તો એનું થીન એટલે પાતળું, બરાબર। ફેટ એટલે જાડું, થીક એટલે જાડું, અને થીન એટલે પાતળું, અને થીન એટલે પાતળું। હોટ એટલે ગરમ, HOT, હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ, કોલ્ડ એટલે શું થાય? ઠંડુ। ઓલ્ડ, OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ, શું થાય? ઓલ્ડ એટલે જૂનુંય થાય અને ઓલ્ડ એટલે વૃદ્ધય થાય। યંગ, YOUNG, યંગ એટલે યુવાન, જો અહીંયા ઓલ્ડ આવ્યું, ઓલ્ડ એટલે જૂનું, ન્યૂ એટલે નવું, હેવી એટલે ભારે, HEAVY, હેવી એટલે ભારે, લાઇટ એટલે હલકું, ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે અસ્વચ્છ, DIRTY, ડર્ટી એટલે અસ્વચ્છ। પછી હેપી, હેપી એટલે ખુશ, સેડ એટલે ઉદાસ, એટલે તો દુઃખી, સેડ, SAD। પછી બ્યુટિફુલ, BEAUTIFUL, બ્યુટિફુલ એટલે સુંદર, અને યગલી, યગલી એટલે કદરૂપું, UGLY, યગલી। બ્લેક, બ્લેક એટલે કાળું, વ્હાઇટ એટલે સફેદ, WHITE, વ્હાઇટ એટલે સફેદ। વીક, WEAK, વીક એટલે નબળું, સ્ટ્રોંગ એટલે મજબૂત, STRONG, સ્ટ્રોંગ। ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપી, સ્લો, સ્લો એટલે ધીમું, રાઈટ એટલે સાચું, તો એનું વિરુદ્ધાર્થી રોંગ, રોંગનું ખોટું, રીચ, રીચ એટલે પૈસાદાર, ધનવાન, બરાબર। તો પુઅર, પુઅર એટલે ગરીબ, ગુડ, ગુડ એટલે સારું, અને બેડ એટલે ખરાબ। પછી હાર્ડ, હાર્ડ એટલે કઠણ, અને સોફ્ટ એટલે નરમ। તો મિત્રો, આજે 19 તમને ઓપોઝિટ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો આપ્યા છે, એ આ જ રીતે પહેલાં લખવાનું બિગ, બિગ અહીંયા એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી મોટું, પછી ક્રોસ કરવાનું અને એની સામે લખવાનું સ્મોલ, એનું સ્પેલિંગ SAMALL, અને સ્મોલ પછી નાનું। આ રીતે તમારે તમારી બુકમાં, રફ બુકમાં, હોમવર્કમાં, કેમાં? રફ બુકમાં અને હોમવર્કમાં તમારે લખવાના છે। શું કરવાનું છે? લખવાના છે। કેટલી વાર લખવાના છે? તો કે 5-5 વાર લખવાના છે। કેટલી વાર? 5-5, અને યાદ રાખવાના છે, ખાલી લખવાના નથી, સાથે સાથે યાદ પણ રાખવાના છે। પછી હું તમને પૂછીશ
કે ભાઈ બ્યુટી પલનું શું થાય વિરુદ્ધાર્થી, તો તમને ખબર હોય છે કે અગલી. હું એમ પૂછીશ હોટનું વિરુદ્ધાર્થી શું થાય, તો તમારે કહેવાનું HOT હોટ, હોટ એટલે ગરમ, અને કોલ્ડ COLD કોલ્ડ એટલે ઠંડુ. આવી રીતે તમારે સ્પેલિંગ, એના સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી, એનો સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી એ લખવાનું છે તમારી રફ બુકમાં, તમારી રફ બુકમાં, બરાબર, ઇંગ્લિશની બુકમાં. અને કેટલી વાર, 5 વાર લખવાનું છે. કેટલી વાર? 5 વાર બધા જ ઓપોઝિટ ઓપોઝિટ લખવા, બરાબર. કેટલી વાર લખવાના? 5 વાર બધા જ ઓપોઝિટ કેટલી વાર લખવાના? 5 વાર. ખ્યાલ આવે છે? પછી હવે જો આમાં જોઈએ આપણે નીચે પેજ નંબર 53 ઉપર ચિત્રો જોઈ, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોનું વર્ણન કરો. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ, એક્ઝામ્પલ એટલે શું થાય, ઉદાહરણ. અહીંયા લાઇટ આપ્યું છે, અહીંયા હેવી આપ્યું છે. તો લાઇટ એટલે હળવું થાય અને હેવી એટલે ભારે થાય. તો અહીંયા જો તમને બેગ જોવો એટલે તમને ખબર પડી જશે, આ બેગ મોટું છે અને જાડા જેવું છે એટલે હેવી એટલે કે ભારે, અને નાનકડું અમથું બેગ છે એટલા માટે અહીંયા લાઇટ આપ્યું છે. તો હવે આના એક્ઝામ્પલો જે આગળ આપ્યા છે એ આપણે અભ્યાસ કરીએ, બરાબર. જોવો જઈને અહીંયા આપણે હેપી અને શેડ આપ્યું છે, બરાબર. તો આમાંથી બે ફેસ છે, બે ફેસ, એક આ મોટું છે ને આ મોટું, એમાંથી હેપી કયું છે? તો કે આ. તો અહીંયા આપણે લખ્યું હેપી, અને ઉદાસ હોય એવું કયું છે? તો કે આ. તો અહીંયા આપણે લખ્યું શેડ, SAD, બરાબર. પછી જો બીજા પિક્ચરમાં શું આપ્યું છે, અહીંયા કોલ્ડ આપ્યું છે અને અહીંયા હોટ આપ્યું છે. ખ્યાલ આવે છે? તો ચા કેવો હોય? ગરમ હોય. અને આઈસ્ક્રીમ કેવું હોય? તો કે ઠંડુ હોય. તો ઠંડુ હોય એટલે કોલ્ડ, COLD, અને ગરમ હોય તો કે હોટ, તો HOT. ત્રીજું પિક્ચર જોઈએ, અહીંયા બોલ આપ્યો છે ને, અહીંયા મોટો બોલ છે, તો નાનો બોલ છે તો સ્મોલ, SAMALL, અને મોટો હોય તો બિગ, BIG. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા આપણે જોઈએ, જો ચોથું, તો આ એક પાતળો એવો માણસ છે ને આ જાડો છે, તો પાતળા હોય તો થીન, જાડા હોય તો ફેટ. પાંચમું, તો કે ભાઈ અહીંયા એક પેન્સિલ નાની છે અને એક એના કરતાં લાંબી છે, હા નાની છે એના કરતાં લાંબી છે, તો શોર્ટ હોય, બરાબર, ટૂંકી છે તો એને કે શું કહેવાય, શોર્ટ, તો આ શોર્ટ, અને આ મોટી છે લાંબી છે એટલા માટે લોંગ, બરાબર. તો છઠ્ઠું જોઈએ, યંગ, હવે જો એક આ દાદા છે એ દાદા કેવા છે, વૃદ્ધ છે, અને આ ભાઈ યુવાન છે, તો યુવાન હોય એને યંગ, તો અહીંયા આપણે લખ્યું યંગ, YOUNG, અને આ ઓલ્ડ, બરાબર, OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ, બરાબર. તો આવી રીતે તમને પેજ નંબર 55 ઉપર, 55 ઉપર જો આપ્યા છે, અહીંયા થીક થીન એટલે આમાંથી જાડી કઈ છે, પાતળી કઈ છે, ટોલ અને શોર્ટ એટલે કે ઊંચું કોણ છે ને ઠીંગણું કોણ છે, પછી આમાં નવું કોણ છે ને જૂનું કોણ છે, ન્યૂ અને ઓલ્ડ, પછી અહીંયા થીક એન્ડ થીન આમાં જાડું અને પાતળું કોણ છે, ક્લીન એન્ડ ડર્ટી એટલે કે ચોખ્ખું અને ખરાબ ગંદુ કોણ છે, અને બ્લેક એન્ડ વ્હાઈટ આમાંથી વ્હાઈટ કોણ છે અને બ્લેક કોણ છે, એ તમારે લખવાનું છે. ખ્યાલ આવે છે? આવડી જશે ને? આવડી જ જાય ને, કેમકે આપણે ઘણા બધા એક્ઝામ્પલો સમજ્યા, બરાબર. તો હવે આગળ વધીએ, હવે જોઈએ ચિત્રો, બરાબર. હવે આ ચિત્રોમાં શું આપ્યું છે મિત્રો, આ ચિત્રોમાં શું આપ્યું છે? તો અહીંયા જો બ્યુટીફુલ આપ્યું છે, બ્યુટીફુલ એટલે સુંદર, અને અગલી, અગલી એટલે કદરૂપું, તો મોર સુંદર હોય અને કાગડો કેવો હોય, કદરૂપો હોય, તો આપણે આમાં એ શબ્દો મૂકવાના છે. પછી ફાસ્ટ એન્ડ સ્લો, સ્લો એટલે ધીમું અને ફાસ્ટ એટલે ઝડપી, તો ટ્રેન ઝડપી ચાલતી હોય અને બળદ શું હોય, બળદ ધીમા ચાલતા હોય, ખ્યાલ આવે હોય ને ધીમા, તો આપણે ફાસ્ટ ક્યાં મૂકશું અને સ્લો ક્યાં મૂકશું એ તમારે લખવાનું છે. પછી આમાં વીક એને સ્ટ્રોંગ આપ્યું છે, જો આ ભાઈ જિમમાં જાય છે, કસરત કરે છે, તો એ કેવો હશે? તો કે એ મજબૂત હોય, તો અહીંયા શું આવશે? અને આ ભાઈ જો હાવ ખીચામાં હાથ નાખ્યો છે એટલે નબળાઈવાળા છે, તો વીક ક્યાં આવશે એ તમારે લખવાનું છે, બરાબર. તો મિત્રો હવે આપણે ફેટ અને થીન સમજી ગયા, યુનિટ નંબર આપણું 13મું, બરાબર, યુનિટ નંબર 13. તો હવે આગળનો આપણે વિડીયો અથવા તો આગળનો વિડીયો લેક્ચર આપણે પછી રાખીશું, બરાબર. અત્યારે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, આગળ વધીશું નવા વિડીયો સાથે, નવા યુનિટ સાથે, યુનિટ નંબર 14 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને બધાએ આ હોમવર્ક પૂરું કરવાનું છે.